મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 12 જુલાઈ શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર એડીસી માનહાનિ કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં તેઓ આજે અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે તેમને 15,000 બોન્ડ પર જામીન મુક્ત કર્યા છે. રાહુલના અમદાવાદ આગમન વખતે કોંગ્રેસી કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીઓ પછી રાહુલ પ્રથમ વખત ગુજરાત આવ્યા હતા. ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરોએ ચંદ્રયાન 2 પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ચંદ્રયાન 2 15 જુલાઈએ શ્રી હરિકોટાથી ઉડાન ભરશે. અંતરિક્ષમાં 54 દિવસની યાત્રા પછી ચંદ્રયાન ચંદ્ર પર પહોંચશે. ચંદ્રગ્રહના દક્ષિણ ભાગ પર વૈજ્ઞાનિકો 14 દિવસ સંશોધન કરશે. ચંદ્રના દક્ષિણ પ્રદેશોમાં બરફરૂપે પાણી હોવાની સંભાવના છે. ગુજરાતના ખેડૂતો પર આશરે 83,000 કરોડનું દેવું છે. કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ખેડૂતોનું દેવા માફી બિલ રજૂ કર્યું હતું. વિધાનસભામાં આ પ્રાઇવેટ બિલ બહુમતીના આધારે નામંજૂર થયું હતું. બિલ નામંજૂર થતાં કોંગ્રેસી નેતાઓએ ભાજપને ખેડૂત વિરોધી પક્ષ ગણાવ્યો હતો. જામજોધપુરના સડોદર ગામે 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ થયું હતું. પીડિતાના કૌટુંબિક દાદાએ જ તેણી પર દુષ્કર્મ કર્યું હતું. આ ઉપરાંત અન્ય 3 લોકોએ પણ પીડિતાની લાજ લૂંટી હતી. દુષ્કર્મને કારણે પીડિતા ગર્ભવતી થઈ હતી. કેસની પોલીસ તપાસ દરમિયાન જ પીડિતાએ બાળકને જન્મ આપ્યો હતો. પોલીસે નવજાત બાળક અને આરોપીઓના ડીએનએ ટેસ્ટ કરાવ્યા હતા. આ કેસમાં કોર્ટે આરોપી રાજા ઉકાભાઈ રાઠોડને આજીવન કેદ અને 10,000નો દંડ કર્યો છે. ઉપરાંત અન્ય આરોપીઓ ખીમાણંદ જગાભાઈ બેરા, રમેશ ઉકાભાઈ પટેલ, અનિલ જયંતિભાઈ જોશીને 7 થી 10 વર્ષની સજા સહિત દંડ ફટકાર્યા છે. જામનગર પીજીવીસીએલ તથા GUVNL દ્વારા વીજ ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે. જામનગર તથા લાલપુર તાલુકામાં 148 વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ છે, જે અંગે કુલ 21.83 લાખના પુરવણી બિલ ફટકારવામાં આવ્યા છે. ચેકિંગ દરમિયાન ધ્રોલ તથા કાલાવડ તાલુકામાં 150 વીજ કનેક્શનોમાં ગેરરીતિ મળી હતી, જે અંગે 21.80 લાખના પુરવણી બિલ આપવામાં આવ્યા છે. આમ કુલ 2 દિવસના જિલ્લાના 4 તાલુકાઓમાં 43 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. નોબત દ્વારા શહીદોના પરિવારો માટે શહીદ સૈનિક સહાય નિધિ અભિયાન ચલાવાયું હતું. નોબત દ્વારા 51,000ના અનુદાન સાથે નિધિમાં ફાળો આપવા લોક આહ્વાન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત કુલ 8 લાખનો ફાળો એકત્ર થયો હતો. નોબત પરિવારના ચેતનભાઈ માધવાણીએ રૂપિયા 8 લાખનો ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણીને અર્પણ કર્યો હતો. આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તથા નોબતના અમદાવાદના પ્રતિનિધિ હરેશભાઈ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.